પર નજર કરીએ તો સંદ્રામપુર અને ઉખરેલી ગામના ખેડૂતો દ્વારા કડાણા જળાશયમાંથી પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં આવે તે માટે પ્રાંત ઓફિસર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કડાણા જળાશયમાંથી દાહોદને પાણી આપવાની યોજનાનો સંદ્રામપુર અને ઉખરેલીના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો તે એમની માંગણી દાખલ છે કે જ્યાં સુધી સરકાર ઉખરેલી અને તેની આસપાસ લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણી આપવામાં આવે તો જ યોજનાને અમે આગળ ધપવા દઈશું નહીં. તે કોઈપણ સંજોગોમાં આ યોજનાને આગળ જવા દેશું નહીં અને કોઈપણ ભોગે તેમને બંધ કરાવીને રહેશું. જો સરકાર આ યોજનાથી અમને પાણી નહીં આપે તો અમો તમામ ખેડૂત આવનાર દિવસોમાં રસ્તા રોકો આંદોલન અને ઉપવાસ આત્મવિલોપનના પણ કાર્યક્રમો કરીશું, પણ અમે પાણી લીધા વિના જંપીશું નહીં તેવી ધમકી આપી છે. સાથે આવેદન પત્રમાં પણ પાઠવવામાં આવ્યું છે કાયમ માટે પાણી વગર વંચિત રાખવાની છે. આ પ્રજાને પાણી જરૂર પડે નહીં, પડે કે નહીં પડે, પાણી પડે જ, પાણીની તો જરૂર પડે જ, છતાંય પાણી અમને હાલવાનું ને એને ત્યાં લઈ જાય છે. 8 કિલોમીટરના ઘેરાવાની અંદર અમારું પાણી કડાણામાં આવેલું છે તો અમને પીવા માટે વલખા મારીએ, અમે સિંચાઈ માટે વલખા મારીએ, અમે ક્યાં સુધી ને અમારા લોકો બધા છે ને તો આ લોકો બધા ત્રણ સિઝન કમાય છે. જો અમારા કડાણાના પાણીથી ત્રણ સિઝન કમાય છે ને અમારે અહીંયા એક જ સિઝન કમાઈને રહેવાનું, અમારે બધા દાડા ભૂખે મરવાનો વારો આવે છે. તમારે બિસ્તરા પોટલા લઈને ગુજરાતમાં જતું રહેવું પડે છે અને આ બધી આદિવાસી પ્રજા છે તો આદિવાસી પ્રજાને ગુજરાતમાં જ રહેવાનું લખેલું છે. કાયમ માટે પાણી આદિવાસી પ્રજાએ ભોગાયેલો છે. આ કડાણા ડેમનું જમીન જાગીર બધી અમારા આદિવાસી વિસ્તારની ગઈ છે ને અમે ભોગાયેલો છે. અમે ભોગાયેલા પછી અમારા કુટુંબીજનો કઈ બધે વેચાઈ ગયા ને અત્યારે છોરો કે કોઈ ઓળખવાનું ઉદું બંધ થઈ ગયું. અમારા સગાવાલા બધા દૂર જતા રહ્યા, આજે જમીન વગર છે. કડાણા જળાશયનું પાણી અમારા વિસ્તારમાં કડાણા ડેમ બનેલો હોય અને દાહોદ લઈ જાય અને અમને પાણી ના આપે. આ પાણી લેવા માટે અમે આજે 2013થી 2009થી માંગણી કરીએ સરકાર શ્રી પાસે, તો અમારી માંગણી હજુ સુધી સ્વીકારી નથી. અને આ યોજના બની તો એની અંદર અમારા સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના ગામો તો આવરી લીધા નથી. અને વાત કરે છે કે ભાઈ તળાવો ભરો, તળાવો તો અમારા નાના છીછરા છે, એ તળાવો પાણી આપવા જે અમને સિંચાઈનું પાણી થોડું મળવાનું છે. અમને 100% સિંચાઈની સુવિધા કરી આપે આ સરકાર. કડાણા ડેમ બન્યો છે તે પણ અમારા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં બન્યો છે, એને એ ભાઈઓ આજે બિચારા જંગલો વસે છે અને અમે બાકી રહ્યા હતા તો પાઇપલાઇન ખોદીને જમીનો બગાડી નાખી અને હવે પાણી છેક દાહોદ લઈ જાય અને અમને પાછા વંચિત રાખવાના. એટલે અમારે પહેલા પાણી અમને સિંચાઈનું 100% સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના તમામ ગામોને પાણી સિંચાઈનું પૂરું પાડે સરકાર, એના માટે આયોજન કરે, એ પાણી અમને મળે અને પછી પાણી આગળ લઈ જાય અમને વાંધો નથી જરા બી, પણ પહેલા પાણી અમને સિંચાઈનું પાણી મળવું જોઈએ. જો અમારી માંગ પૂરી નહીં કરે, આજે અમે આ પ્રાંત સાહેબને આવેદન પત્ર આપ્યું છે, અને જો અમારી માંગ પૂરી ના કરે, જો અમને સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે અને ચાલુ કામ કરી આપીશું એમ નહીં કે, તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને જે કંઈ થશે આના માટે અમારે ફના થવું પડે તો ફના થઈશું, ઉપવાસ કરીશું, આત્મવિલોપન કરીશું. આ બધું કરવા કરતાં સરકાર તેજીને તરત સમજી જાય, સાંજમાં સમજી જાય, ઊંઘેલી હોય તો જાગી જાય. અને અધિકારી મિત્રોને પણ કહીએ છીએ અમારા કર ઉપરવાળાને કે ભાઈ તમે સરકારના ઊંઘતી સરકારને જગાડો, આ લોકોની બુલંદ માંગ છે અને એ માંગ સંતોષોમાં નહીં આવે તો આવનારા દિવસો આ વિસ્તાર માટે બહુ ખરાબ હશે અને પરિણામ ભોગવવાની સરકારની જવાબદારી રહેશે. આમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ મહીસાગર.